विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 11 नी अंदर तत्वज्ञान में विकल्पन के वैकल्पिक विधान एटले शू तेनु उदाहरण, तेना माटे वपराता पर्याय शब्दों, तेनी प्रातिक रजूआत अने सत्यता मूल्यनो नियम ने ये चर्चा करीशुं। सौ प्रथम आपने नी व्याख्या जोईए कि जे संयुक्त विधान में बे विधानों ने कां तो अथवा शब्दों थी जोड़वामां आव्या होय ते संयुक्त विधान ने विकल्पन के वैकल्पिक विधान कहेवाय छे। जे संयुक्त विधान में बे विधानों ने कां तो अथवा शब्दों थी जोड़वामां आव्या होय ते संयुक्त विधान ने विकल्पन के वैकल्पिक विधान कहेवाय छे। आपणे एनुं उदाहरण जोईए, कां तो सद्गुण सुखकारक छे अथवा दुर्गुण दुखकारक छे। तो अहींया तमे जुओ, बे विधानोने सद्गुण सुखकारक छे, दुर्गुण दुखकारक छे, एमने कां तो अथवा शब्दथी जोड़वामां आवे छे અને માટે આ સંયુક્ત વિધાનને વિકલ્પન કે વૈકલ્પિક વિધાન કહે છે। આપણે બીજું દ્રષ્ટાંત જોઈએ, કાં તો વિરલનો પ્રથમ નંબર આવશે અથવા વિરક્તિનો પ્રથમ નંબર આવશે। વિકલ્પનની અંદર સમાવેશ પામતા બે વિધાનોને વિકલ્પો કહે છે। એટલે વિકલ્પન વિધાનની અંદર જે બે વિધાનો જે આવે છે એમને વિકલ્પો તરીકે ઓળખવામાં આવે છે। કાં તો અથવા એ વિકલ્પનનું માન્ય રૂપ છે, પણ રોજબરોજના વાણી વ્યવહારમાં આપણે વિકલ્પનો બીજી રીતે પણ રજૂ થતા હોય છે। કાં તો અથવા એ માન્ય રૂપ છે, પણ મિત્રો આપણી રોજબરોજની ભાષામાં આપણે હંમેશા બે વિધાનોને જોડવા માટે કાં તો અથવાનો જ ઉપયોગ કરીએ છીએ એવું નથી હોતું। આપણે એના પર્યાય શબ્દોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે એના કેટલાક દ્રષ્ટાંતો જોઈએ। આ નારંગી ખાટી કે મીઠી છે, ગરમીનું પ્રમાણ વધશે સિવાય કે વરસાદ આવશે, કાં તો વિદ્યાર્થીઓ પાસ થશે કાં તો વિદ્યાર્થીઓ નાપાસ થશે, શબ્દવૃષ્ટિ થશે અથવા પુષ્પવૃષ્ટિ થશે। અહીંયા ચાર દ્રષ્ટાંતો આપણે જોયા, એમાં કાં તો અથવાને બદલે આપણે એના પર્યાય શબ્દોનો ઉપયોગ કર્યો છે। આ પર્યાય શબ્દોમાં તમે જુઓ કે સિવાય કે, કાં તો એકલું અથવા, આપણે આવા વિવિધ શબ્દોનો ઉપયોગ કરીને પણ વિકલ્પ વિધાનની રજૂઆત કરી શકીએ છીએ। એનો વિકલ્પનો અર્થ બદલાતો નથી, કાં તો અથવા જ રહે છે। મિત્રો, વિકલ્પના ઉપયુક્ત ઉદાહરણોમાં એવું જોવામાં મળે છે કે ઓછામાં ઓછો એક વિકલ્પ સત્ય છે, કદાચ બંને વિકલ્પો પણ સત્ય હોય। વિકલ્પનો આ તાર્કિક અર્થ ઓછામાં ઓછો એક વિકલ્પ સત્ય છે એવો થાય છે। વિકલ્પનો અર્થ એવો થાય છે, આ નારંગી ખાટી કે મીઠી છે, તો આમાંથી એક વિકલ્પ એમ કે સત્ય છે, તો એક વિકલ્પ અસત્ય છે। જ્યારે કેટલાકમાં બંને વિકલ્પો પણ સત્ય હોય એવું પણ તમને જોવા મળે, જેમ કે શબ્દવૃષ્ટિ થશે અથવા પુષ્પવૃષ્ટિ થશે। તો અહીંયા બંને વાતો શબ્દવૃષ્ટિ થશે અથવા પુષ્પવૃષ્ટિ થાય, કાં તો વિદ્યાર્થી પાસ થશે કાં તો વિદ્યાર્થી નાપાસ થશે। ટૂંકમાં વિકલ્પનમાં ઓછામાં ઓછો એક વિકલ્પ સત્ય છે એવું એનો અર્થ થાય છે। આ કાં તો અથવા માટે આપણે એનું પ્રતીક વિકલ્પન એટલે વી પ્રતીકનો ઉપયોગ થાય છે, જેને આપણે વિકલ્પન કહીએ છીએ। એને કિલક પણ કહેવાય, એને વેજ પણ કહેવાય, કિલક વેજ પણ કહી શકાય।
અને વિકલ્પનમાં સમાવેશ પામતા બંને વિકલ્પો માટે એ બી સી ડી વગેરે કોઈ પણ વિધાન પરક અચલનો ઉપયોગ કરી શકાય. અને આમ આપણે વિકલ્પન વિધાનની પ્રાતિક રજૂઆતને સમજીએ તો કાં તો અમે સોમનાથ જઈશું અથવા અમે મહાબળેશ્વર જઈશું. આ વિકલ્પના પહેલા વિકલ્પ અમે સોમનાથ જઈશું માટે આપણે કેપિટલ એસ પ્રતીક મૂકીએ અને બીજા વિકલ્પ અમે મહાબળેશ્વર જઈશું માટે એમ મૂકીએ તો તેની પ્રાતિક રજૂઆત નીચે મુજબ કરી શકાય. એસ વિકલ્પન એમ. એસ વિકલ્પનનું વાંચન કેવી રીતના થાય? કાં તો એસ અથવા એમ. જુદા જુદા વિકલ્પનોમાં વિષયની દ્રષ્ટિએ ભિન્નતા હોઈ શકે પણ તેનું રૂપ તો સમાન જ રહે છે. કોઈ પણ વિકલ્પની અંદર આવતા પહેલા વિકલ્પ માટે પી અને બીજા વિકલ્પ માટે ક્યુ વિધાન પરક પરિવર્તી વાપરીને અગાઉ આપેલા વિકલ્પનોના વિવિધ દ્રષ્ટાંતોના કોઈ પણના રૂપની પ્રાતિક રજૂઆત નીચેની રીતે થઈ શકે. પી વિકલ્પન ક્યુ, આ એનું રૂપ કહેવાય પી વિકલ્પન ક્યુ, અને એનું વાંચન થાય પી અથવા ક્યુ. વિકલ્પન એ યાદ રાખજો દ્વિમુખી કારક છે, કારણ કે તેની ડાબી તેમજ જમણી બંને બાજુએ વિધાનો લાગુ પડે છે. એ જ રીતે વિકલ્પન એ સત્યના ફલનલક્ષી કારક છે અને તેના ઉપયોગથી રચાતું વિકલ્પન એ સત્યના ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. વિકલ્પનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિકલ્પોના સત્યતા મૂલ્ય પર અવલંબે છે. ભાઈ સત્યતા મૂલ્ય એટલે શું? તો વિકલ્પન વિધાન સત્ય છે કે અસત્ય છે એ નક્કી શેના આધારે થાય? તો વિકલ્પન વિધાનની અંદર આવતા જે એના ઘટકરૂપ વિધાનો હોય છે એ ઘટકરૂપ વિધાનો સત્ય છે કે અસત્ય છે એમ કે એના આધારે એમ કે નક્કી થતું હોય છે. આનો અર્થ એ કે પી વિકલ્પન ક્યુ એ વિકલ્પનના સત્યતા મૂલ્યનો નિર્ણય લેવા માટે પીના સત્યતા મૂલ્યનો તેમજ ક્યુના સત્યતા મૂલ્યનો એકસાથે વિચાર કરવાનું જરૂરી બને છે. પી અને ક્યુ બંનેના સત્યતા મૂલ્યનો એકસાથે વિચાર કરતા નીચેની એમ કે ચાર શક્યતાઓ પ્રાપ્ત થાય છે. પહેલી વાત કરીએ તો પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય, એટલે કે બંને વિકલ્પો એના સત્ય હોય. બીજી વાત, પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય, એટલે અહીંયા પહેલો વિકલ્પ સત્ય હોય અને બીજો વિકલ્પ અસત્ય હોય. ત્રીજી વાત, પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય, એટલે કે અહીંયા પહેલો વિકલ્પ અસત્ય હોય અને બીજો વિકલ્પ સત્ય હોય. અને ચોથી શક્યતા, પી અને ક્યુ બંને વિકલ્પો અસત્ય હોય. તો એના આધારે વિકલ્પના સત્યતા મૂલ્ય અંગેનો મૂળભૂત નિયમ નીચે મુજબ આપણે ત્યાં આવ્યો છે કે વિકલ્પન વિધાન હંમેશા સત્ય ક્યારે હોય અને એ અસત્ય ક્યારે બને છે, તો એનો અહીં નિયમ તારવામાં આવ્યો છે. અને એ નિયમ પ્રમાણે જો ધ્યાનથી અંદર લખ્યું છે કે વિકલ્પના સત્યતા મૂલ્ય અંગેના ઉપયુક્ત મૂળભૂત નિયમમાંથી ફલિત થતો બીજો નિયમ, અહીંયા ધ્યાનથી જો લખ્યું છે, મૂળભૂત નિયમ નીચે મુજબ છે, જો બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પન અસત્ય હોય છે. જો બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પન વિધાન અસત્ય હોય છે. બેમાંથી કોઈ પણ એક વિકલ્પ કે બંને વિકલ્પો સત્ય હોય તો વિકલ્પન વિધાન સત્ય હોય છે. દાખલા તરીકે પી સત્ય હોય ક્યુ સત્ય હોય તો પી વિકલ્પન ક્યુ સત્ય હોય છે. પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો પણ પી વિકલ્પન ક્યુ સત્ય હોય છે. જો પી અસત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પણ પી વિકલ્પન ક્યુ વિધાન સત્ય હોય છે. પરંતુ જો પી અને ક્યુ બંને અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ અસત્ય હોય છે. જો આપણે સત્ય માટે ટી અને અસત્ય માટે એફ મૂકીએ તો આપણને પી વિકલ્પન ક્યુ એ વિકલ્પનનું સત્યતા મૂલ્ય દર્શાવતું સત્યતા કોષ્ટક નીચે પ્રમાણે મળે છે. પી ક્યુ પી વિકલ્પન ક્યુ, તમે પીના સ્થાને ટી એટલે સત્ય, ક્યુના સ્થાને ટી એટલે સત્ય, તો એ પી વિકલ્પન ક્યુ વિધાન સત્ય બને. પીના સ્થાને ટી
એટલે કે સત્ય અને ક્યુના સ્થાને એફ એટલે સત્ય, તો એ પી વિકલ્પ અને ક્યુ સત્ય બને. જ્યારે પી ના સ્થાને અસત્ય અને ક્યુના સ્થાને સત્ય મૂકીએ તો પણ પી વિકલ્પ અને ક્યુ સત્ય બને. પરંતુ જ્યારે પી અને ક્યુ બંનેના સ્થાને એફ હોય તો પી વિકલ્પ અને ક્યુ વિધાન અસત્ય બને છે. તો અહીંયા વિકલ્પ વિધાનની વાત પૂર્ણ થાય છે. હવે આપણે નવો પ્રશ્ન સમજીએ, શરતી વિધાન. શરતી વિધાનનું લક્ષ્ય, એનું ઉદાહરણ, એની પ્રાતિક રજૂઆત, શરતી વિધાનના પ્રકારો, શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ વગેરેની આપણે અહીંયા સમજૂતી પ્રાપ્ત કરીએ. પહેલું એનું લક્ષણ જોઈશું કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને જો તો શબ્દોથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહેવાય છે. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને જો તો શબ્દોથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે. એનું ઉદાહરણ જોઈએ. જો અતિવૃષ્ટિ થશે તો નદીઓમાં પૂર આવશે, જો માણસ બુદ્ધિશાળી છે તો તેનો વિકાસ થાય છે. શરતી વિધાનમાં આવતા બે વિધાનો પૈકીનું જે વિધાન જો અને તોની વચ્ચે આવે છે તે પૂર્વાંગ કહેવાય છે, અને તો પછી આવતા વિધાનને ઉત્તરાંગ કહેવાય છે. આમ પૂર્વાંગ અને ઉત્તરાંગ એ બે શરતી વિધાનના અંગો છે. શરતી વિધાનને ગર્ભિતાર્થ કે ગર્ભિતાર્થક વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. શરતી વિધાનને ગર્ભિતાર્થ કે ગર્ભિતાર્થક વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તોના રૂપમાં રજૂ થયેલા શરતી વિધાનનો વિવિધ પ્રકારના હોઈ શકે છે. દાખલા તરીકે જો સર્વ સ્વાતંત્ર સેનાનીઓ રાષ્ટ્રપ્રેમી છે અને સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર સેનાની છે તો સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપ્રેમી છે. આ શરતી વિધાન છે, પણ આને તાર્કિક ગર્ભિતાર્થ વિધાન કહેવાય. જો કાંજી કુંવારો છે તો કાંજી અપરિણીત છે. આ શરતી વિધાન છે, પણ આને લક્ષણગત ગર્ભિતાર્થ કહેવાય. જો લોખંડને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો લોખંડને કાટ લાગે છે, તો આ પણ શરતી વિધાન છે, પણ આને કારણગત ગર્ભિતાર્થ કહેવાય. જ્યારે જો મને નોકરી મળશે તો હું મીઠાઈ વેચીશ, આ નિર્ણયગત ગર્ભિતાર્થ શરતી વિધાન છે. અને જો ગિરનારનું સમુદ્રમાં રૂપાંતર થાય તો સૂર્ય પશ્ચિમમાં ઉગે, એ વસ્તુગત ગર્ભિતાર્થ વિધાન છે. આમ પાંચેય શરતી વિધાનો પરસ્પરથી જુદા પ્રકારના છે, પણ નીચે આપેલા તેમના અર્થો જોવાથી આ બાબતની સ્પષ્ટતા થશે. પહેલું વિધાન એમ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી, કારણ કે પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ છે. આ પ્રકારના શરતી વિધાનને તાર્કિક ગર્ભિતાર્થ કહેવાય છે. બીજું વિધાન એમ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી, કારણ કે કુંવારા શબ્દના અર્થને લીધે જ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે, તો આ પ્રકારના શરતી વિધાનને કારણ લક્ષણગત ગર્ભિતાર્થ કહેવાય છે. ત્રીજું વિધાન એમ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી, કારણ કે કાર્યકારણ સંબંધની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે, આ પ્રકારના શરતી વિધાનને કારણગત ગર્ભિતાર્થ કહેવાય છે. ચોથું વિધાન એમ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી, કારણ કે વક્તાના નિર્ણયની દ્રષ્ટિએ પૂર્વાંગમાંથી ઉત્તરાંગ ફલિત થાય છે, આ પ્રકારના શરતી વિધાનને નિર્ણયગત ગર્ભિતાર્થ કહેવાય છે. પાંચમું વિધાન એમ જણાવે છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એવી પરિસ્થિતિ નથી, આ પ્રકારના શરતી વિધાનને વસ્તુગત ગર્ભિતાર્થ કહેવાય છે. હવે આપણે એની પ્રાતિક રજૂઆતની વાત કરીશું કે શરતી વિધાનના ઉપર દર્શાવેલ પાંચેય પ્રકારની તુલના કરતાં એ સ્પષ્ટ થશે કે જો તોના રૂપમાં રજૂ થયેલા બધા વિધાનો વસ્તુગત ગર્ભિતાર્થનો ઉપર સ્પષ્ટ કરેલો અર્થ સમાનપણે રહેલો છે. આ હકીકતને અનુલક્ષીને જો તોના અર્થમાં ચોકસાઈ લાવવા ખાતર અર્વાચીન તર્કશાસ્ત્રીઓ જો તોના રૂપમાં રજૂ થતા વિવિધ પ્રકારના શરતી વિધાનો વચ્ચેના ભેદને ગૌણ ગણીને તમામ શરતી વિધાનોને, યાદ રાખજો, તમામ શરતી વિધાનોને વસ્તુગત ગર્ભિતાર્થ રૂપ ગણે છે. અને વસ્તુગત ગર્ભિતાર્થ કે શરતી વિધાનનો તાર્કિક અર્થ
पूर्वांग सत्य होय अने उत्तरांग असत्य होय एवी परिस्थिति नथी। ना वाचक तरीके सरती प्रतीक वापरे छे। सरती प्रतीक एटले आपणे जेने गणितमां तमे किरण कहो छो एवुं प्रतीक वापरीए छीए। एनो उच्चार जो तो के मां गर्भित एवो करे छे। आ प्रातिक तर्कशास्त्रनी भाषामां सरती वस्तुगत वाचक प्रतीक छे। पूर्वांग अने उत्तरांगना स्थाने आवता विधानों माटे ए बी सी डी वगैरह कोईपण विधान पर कचल उपयोग कर सकता है। दाखला तरीके जो दृढ़ मनोबल हो तो कार्य अवश्य सिद्ध थाय छे। आ सरती विधानना पूर्वांग दृढ़ मनोबल हो माटे डी प्रतीक मूकिए अने उत्तरांग कार्य अवश्य सिद्ध थाय छे माटे के प्रतीक मूकिए तो एनी प्रातिक रजूआत नीचे मुजब थई शके। डी सरती के एनु वांचन जो डी तो के अथवा डीमा गर्भित के एम करी शकीए छीए। जुदा जुदा सरती विधानोमां विषयनी दृष्टिए भिन्नता होय शके पण तेमनुं रूप तो समान ज रहे छे। पूर्वांग माटे पी अने उत्तरांग माटे क्यू ए विधानपरक परिवर्ती वापरी ने सरती विधानना विविध दृष्टांतोना कोईपण रूपनी प्रातिक रजूआत नीचे प्रमाणे करी शकाय। पी सरती क्यू एनुं वांचन जो पी तो क्यू अथवा पीमां गर्भित क्यू एम करी शकाय छे। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના સત્યતા મૂલ્યની વાત કરીએ તો સરતી વિધાન ક્યારે સત્ય હોય છે અને ક્યારે અસત્ય હોય છે તો યાદ રાખવું કે જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય ત્યારે સરતી વિધાન હંમેશા અસત્ય જ સાબિત થાય છે। પરંતુ પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ સત્ય હોય, પૂર્વાંગ અસત્ય હોય અને ઉત્તરાંગ સત્ય હોય, પૂર્વાંગ અને ઉત્તરાંગ બંને અસત્ય હોય એવા સંજોગોમાં સરતી વિધાન હંમેશા સત્ય જ સાબિત થાય છે। એક જ સંજોગોમાં સરતી વિધાન અસત્ય બને, પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય તો જ સરતી વિધાન અસત્ય બને છે। એના આધારે આપણે એનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ। જો જો પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય તો પી સરતી ક્યુ સત્ય હોય છે। જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સરતી ક્યુ અસત્ય હોય છે। જો પી અસત્ય અને ક્યુ સત્ય હોય તો પી સરતી ક્યુ સત્ય હોય છે। જો પી અને ક્યુ બંને અસત્ય હોય તો પી સરતી ક્યુ સત્ય હોય છે। અને એના આધારે જ આપણે એનું સત્યતા કોષ્ટક જોઈશું। ટી એટલે સત્ય અને એફ એટલે અસત્ય, અને એ દર્શાવતું કોષ્ટક જુઓ પી ક્યુ પી સરતી ક્યુ। પી ક્યુ બંને સત્ય હોય તો પી સરતી ક્યુ સત્ય હોય, પી સત્ય હોય ને ક્યુ અસત્ય હોય તો સરતી વિધાન અસત્ય એટલે એફ મૂકવો, જ્યારે પી અસત્ય હોય ક્યુ સત્ય હોય તો સરતી વિધાન સત્ય બને, અને પી અને ક્યુ બંને અસત્ય હોય ત્યારે પણ સરતી વિધાન સત્ય બને છે। તો અહીંયા આજે આપણે વિકલ્પની વિધાન અને સરતી વિધાન બંનેની માહિતી પ્રાપ્ત કરી। તો આજે અહીંયા આપણે આપણી વાત પૂર્ણ કરી।